નમસ્તે મિત્રો, હું નિતિન જોલિયા. સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયો સાથે. તો આજે જઈ રહ્યા છીએ અમે હસ્તગીરી ફરવા. તો અમારી જોડે છે બંસી ડિજિટલના માલિક એવા શૈલેષભાઈ, ભાવેશભાઈ બામ્ભણિયા. તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી. હજી અમારા બે ત્રણ સૈનિકો આવી રહ્યા છે થોડાક સમય પછી, તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી. મિત્રો જોઈ રહ્યા છો કેવો રસ્તો છે ભયાનક. એમાંથી અમારે શૈલેષભાઈ ગાડી કરી દીધી, જઈ રહ્યા છીએ. તો અમે પહોંચી ગયા છીએ કમળાઈ મને ડુંગરા પાસે. તો હાલીને ચડી રહ્યા છીએ, ધીમે ધીમે જઈએ છીએ કુદરતી વાતાવરણની વચ્ચે. કહેવાય ને કે પ્રકૃતિ કી ગોદ મેં. ભાવેશભાઈ બે શબ્દ બોલો. બે શબ્દો તો બોલવામાં એમ છે કે હવે તો ઘણા સમય પછી વિડીયોમાં દેખાણા છે એવું છે. અને અમારો વિડીયો તમને બધાને દુઃખ લાગશે કે હીરાનો ખજાનાનો ત્રીજો ભાગ નથી આવતો, પણ એમાં એવું છે કે હવે એક્ટરોને બધાને સમય મળતો નથી. અત્યારે આજના વ્લોગ તમે જોજો, બહુ મજા આવે, મજા આવશે. પ્રકૃતિ નો આનંદ લેવા આવ્યા છીએ આજે. રૂટ વધી જાય છે. કમળાઈ માના દર્શન કરીને જઈ રહ્યા છે અમે હસ્તગીરી તરફ. વરસાદ થોડોક આવ્યો છે, વાવાઝોડું થોડુંક શરૂ થઈ ગયું છે. તો હસ્તગીરી પહોંચી ગયા છે. અમારી સાથે બે મિત્રો નવા જોડાઈ ગયા છીએ, અવિનાશ ભાઈ ને ભાઈ રવિ ભાઈ. તો હવે ડુંગરો ચડી રહ્યા છીએ, જો જો સ્વર્ગનો નજારો. તો શૈલેષભાઈ હરખા વ્યવસ્થિત ભગવાનની દયાથી કરીને અમને પોગાડી દે તો ઉપર. તો વચ્ચે નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ. હવે આ જગ્યા સામે દેખાય છે એની ઉપર અમે નાસ્તો કરવા જઈશું. ને સામે પાણીનો નજારો તમે જોઈ રહ્યા છો. શેત્રુજી કેમ છે નજારો? એટલે તો આવ્યા ભાઈ, કોના કામ હતા? નાસ્તો ભૂલી ગયો આમાં. નાસ્તો કરવા નીતિન ભાઈ માથે ચડાવ્યો અમને. ઈ જાલી ચડાઈ ના ચડી જવાનું છે આમાં. તો નહી હોય આમાં, નહી હોય ઈ તો આવે ને હેઠેલી પી લઈ. મારો વિડીયો ઉતાર લેજે ભાવા. મારો તો ઉતારો. હા છેડ છેડ.
ન્યા છે ન્યા છે કવો છે તમ તારે હાલો હાલો ચડાઈ દેવા હે કે મસ્ત વિડીયો આવે લે ફોટો હે સારું છે બોલો અશરફ ને સેન્ડલ લે હાથ પકડો દે જેબીએલ સ્ટીરિયો તૂટી નો દેવો ભાઈ નજારો દેખાડે બાજુ કેવો છે હેલો અવિનાશભાઈ પડતા ને તમે હું તો ના પડે મોબાઈલ પડી ગયો ઉતરે છે ભગવાન વિષ્ણુ શંકર મહાદેવ હર વરસાદ આવે ને તો બહુ મજા આવી જાય અત્યારે હે નાસ્તો કરી લઈ જાંદે કમ નજો એટલે એમ ની હા હા સાતું ઔષધ તે પેલા આપણે ચાલુ કરાવા ફટાફટ શરૂ છે કે નાસ્તો શરૂ કરો નાસ્તો એટલે નામ કેમ નથી આવતું અવિનાશભાઈ ડુંગળી સુધારી રહ્યા છે ટમેટો સુધારો તમે ટમેટો સુધારો ટમેટો નો ખોયો એનું ધ્યાન રાખજો હા ભાઈ નકર તું ખોવાઈ ગયો માની લેજે ભાવેશભાઈ બામ્ભણિયા મારા માટે નાસ્તો તૈયાર કરી લીધો છે તો ભાવેશભાઈ નો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ને અવિનાશ ભાઈ નો પણ ધન્યવાદ એને નાસ્તો ખૂટવાડવામાં અમને મદદ કરી તો મિત્રો નાસ્તો કરી લીધો છે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ વરસાદી વાતાવરણ છે વરસાદ આવી જાય તો મજા આવી જાય હવે જોઈએ છીએ ભાગ્ય ક્યાં લઈ જાય છે સૌ મિત્રો હાલીને જઈ રહ્યા છીએ ઓલા ની વાટે તો ઉભા રહો એલા આખરે ભગવાને અમારી ઈચ્છા પૂરી કરી છે ને વરસાદ આવી ગયો છે તો હવે અમે અહીંયા બાસ શરૂ કરીને થોડીક વાર એન્જોય કરી ને બે ભાઈ જતા રહ્યા છે અમારું ફોર વ્હીલ માં કોઈ દિવસ ભાઈ જ નથી ને મળી ગયો છે હાલ બહાર નીકળ હાલ બહાર નીકળ થોડીક વાર નાહ્યા છીએ ને હવે આગળ જઈ રહ્યા છીએ પાણી નો ધોધ પડીને પડતો હોય તો નાહવા જઈ રહ્યા છીએ તો કરો તમે કરો તું તારે બહુ મજા આવી આવી કે બહુ મજા આવી ખા મારા આમલે ચાલો ભાઈ તમે આવી જાય બસ કઈ છે આ તો અવાજ આવે ભાઈ લે પણ આમાં કેમ જાવ હોય બોલ પણ એથી જવાય એવો રસ્તો છે હું દિલીપ ને વિજય અહીં આવ્યા હતા
એનો વિડીયો જ નતો ઉતેર્યો અમે. નહી નહી અહીંયા થોડું છે, એ તો ડાઠા છે. ભારે શોખીન પણ તો મિત્રો ઝરણાની નીચે પ્રકૃતિ વિશે મજા લઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. બહુ મજા આવી રહી છે ખરેખર. જિંદગીમાં તમામ દુઃખ ભૂલીને અહીંયા આવી જાવ ને એકવાર તો બહુ મજા આવી છે. શું બનાવો છો અવિનાશભાઈ? પાણી પૂરી ની તૈયારી થાય છે ભાઈ. હું એને ખોટવાડવા લાગુ છું સૈણાડી. અમે કાંદા સુધારતા હે. ટમેટા છે કે હવે? સીએ છે ભાઈ, મારે એક છે નાખોજી. તે એક થોડા કમીર છે હોય છે એમને. હા, પાણી પૂરી રાખેલી છે, પછી ઘઉં ભાજી છે, મનસુરિયમ છે, મનસુરિયમ લાવેલા છે. ખાલી ખાવાનું કેવા પીધલી ની સમજી લેતા. વાર્તામાં આવતો પેલા એક રાજા હતો માંડી, રાજા ખાલી ખાઈ પીને લહેર જ કરતો, ખાધું પીધું રાજ જ કર્યું રાજા. સમય 7:01 થઈ ગઈ છે, અમે બધા ઉઠી ગયા છીએ. રાતે હાવાજનો અવાજ બહુ સાંભળ્યો, તો હવે બધા સ્નાન સ્નાન કરી લઈ ને ફ્રેશ થઈ જઈ, પછી નજારો દેખાડીએ આગળનો ઉપરનો. આ છે અમારી પથારી, અમે અહીંયા હૂતા હતા. દર વખતે અમે આ ધાબા ઉપર હોઈ, પણ આ વખતે હાવાજ ને આવાજ ને લીધે અવિનાશ ભાઈ કે એટે હોઈ જાય, એટલે અમે એટે હોઈ ગયા. એવું નથી, વરસાદ આવ્યો એટલે ભાઈ. અહીંયા અમારે ફ્રેશ થઈ જવાનું છે. આખો મીઠું પાણી છે, એટલો ભરેલો છે તમે જોઈ શકો છો. આ છે સવાર સવારનો નજારો અહીંનો. પશુ પક્ષીનો અવાજ, આજુબાજુ કોઈ રહેતું નથી. આ દાંતણ કાસુ પાકો ગોતું છે અવિનાશભાઈ. તું પાણી હીશ ભાઈ. હાલો, તો પેલા હું નાઈ નાખું. મિત્રો ફ્રેશ થી હું આવી ગયો છું ને બીજા અમારા સાથી મિત્રો ફ્રેશ થાય છે, તો અહીંનો નજારો બતાવું. પાછળ જ જોઈ શકો છો ડુંગરા ઉપર કેવું વાદળ અડકી રહ્યું છે. જો મિત્રો દર વખતે અમે અહીંયા સુઈ, પણ આ વખતે વરસાદને લીધે નીચે સૂવું પડ્યું. સવાર સવારનો નજારો ખૂબ આનંદ અપાવી રહ્યો હશે. તમે પણ આવો ક્યારેક. પાછળ એક વાદળું એક પર્વતને કેવી રીતે ટચ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો. કેટલી વાર છેલા ભાઈ હવે ઉપર આવવાની? મોરનો અવાજ આવી રહ્યો છે કેમ ખબર નહી, પણ
પણ અહીંયા તો બહુ સુંદર આવી રહ્યો છે. મને એમ કે પાણી ભીરું છે લાટ. ક્યાં? હા તો સવારનો નાશ તમે કરી રહ્યા છે અવિનાશભાઈ જોડે. મોરલો બોલે તો મોડે આવી જાય અત્યારે. ત્યાં બેઠવામાં દેખાય કે જેવું તેવું દેખાય. તો હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. વચ્ચે એક જગ્યા લઈ લઈશું. મજા આવી કે અવિનાશ? અરે પહોંચી ગયા છીએ જ્યાં અમારે જવાનું છે. આ છે હવા મહેલ. પેલા રાજા અહીંયા કઈક હવા ખાવા આવતા. ક્યાં રાજા? નામ તો નથી આવડતું. અહીં હાલીને પોગાતું તો હશે. પાણીનો અવાજ સારો આવે નહી. આગળ ચડતા ચડતા વિડીયો ઉતારવા માટે બેસ્ટ લોકેશન તમને મળી રહેશે. બસ હવે થોડુંક જ દૂર છે, બહુ જાજુ દૂર નથી. બસ હવે સામે દેખાય છે ન્યાજ મંદિર છે. દર્શન કરી લીધા કે ભાઈ બંધો? હું માંગુ એકદમ લગ્ન થઈ જાવ. જો કેટલું ઊંચો ડુંગરો છે છતાં પણ લાઈટ પોગાડી છે. જો ટોલ નગારા માટે હું તમને બહારના નજારો પણ બતાવું. જો સ્ટુડિયો બંધ કરવાના છે એમને. હવે અહીંયા બધાનો ફોટો પાડી. દારસી જુદાઈ વાલા ચલના આ પકડવા દે આપણને. તો મિત્રો હવે જઈ રહ્યા છે ઘર તરફ. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને વિડીયો થોડોક મોટો થઈ ગયો હશે. તો મળીશું હવે 7મા 8મા પાછા આ જ જગ્યા ઉપર ને બહુ મોટી ટોળકી સાથે. તો આવજો.